નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. રાજકોટની અંદર છેલ્લા બે મહિના પહેલાં જ એક એવી ઘટના સામે આવી હતી કે જેની અંદર એક નકલી શાળા ઝડપાણી હોય. આમ તો જો કે ગુજરાતની અંદર નકલી મળી આવવું એ કોઈ હવે નવી વાત નથી. કોઈ પણ નકલી સરકારી અધિકારી બની જાય છે, ક્યાંક નકલી ટોલનાકા બની જાય છે, ક્યારેક નકલી અધિકારીઓ ઝડપાય છે. ત્યારે રાજકોટની અંદર નકલી શાળા મળી આવી એમાં કંઈ નવીન વાત ન હતી. રાજકોટની અંદર એક ફરી ઘટના એવી સામે આવી છે, એવી આશંકા સેવાઈ રહી છે કે જેની અંદર એક સ્કૂલ છે, મધુવન સ્કૂલની અંદર 1-8 ધોરણ સુધીની જ મંજૂરી આપવામાં આવી હતી, જે બાદ એક જાગૃત નાગરિકને એવી ખબર પડે છે કે અહીંયા તો 9 અને 10 ધોરણ પણ ભણાવવામાં આવે છે. આ તો આટલું જ નહીં, અહીંયાથી વાત અટકી નથી જતી, ઉપરાંત કોઈ બીજી જ શાળાના છોકરાઓ ભણતા હોય કે બીજી જ શાળાના નામે કંઈક ચાલતું હોય તેવી પણ વાત સામે આવી છે. ત્યારે સમગ્ર મુદ્દો જ્યારે પ્રકાશમાં આવ્યો ત્યારે સ્કૂલના હોર્ડિંગ કે જે પોસ્ટરો બહાર લાગ્યા હતા એમાં પણ 1-10 ધોરણ સુધીની વાત કરવામાં આવી હતી, 1-8 ધોરણની વાત કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર મુદ્દાને લઈને જ્યારે આ મુદ્દો પ્રકાશમાં આવે છે ત્યારે શિક્ષણ અધિકારીને આ વ્યક્તિ જાગૃત નાગરિક પોતે લેટર લખી અને રજૂઆત કરવામાં આવે છે, એક અરજી પણ કરવામાં આવે છે કે આની તપાસ થવી જોઈએ કે શું છે. જો ખરેખર 9 અને 10 ધોરણ સુધીમાં તમે નથી ભણાવતા તો એ ધોરણના LC બાળકોને કઈ રીતના મળી જાય છે. સમગ્ર મુદ્દાને લઈને જ્યારે સ્કૂલના પ્રિન્સિપલ સાથે વાત કરી તો તેમણે શું કહ્યું સાંભળો. આ વાત છે એ તદ્દન ખોટી છે. અમારા કોઈ હિત શત્રુએ આ વાત બહાર પાડી એવું લાગે છે, કેમ કે અમે શિક્ષણ સારું આપે છે 1-8 ધોરણમાં અને સારી ટેકનોલોજીથી સારા શિક્ષકો ડિજિટલ બોર્ડમાં ભણાવીએ છીએ, સારું શિક્ષણ આપીએ છીએ, એટલે અમારું અહીંયા સારું છે, વાલીઓને બધાને ટ્રસ્ટ સારો છે. તો કદાચ કોઈ અમારા હિત શત્રુ એવા ઊભા થયા હોય અને એ લોકોએ અમારી નિવેદન કંઈ અરજી કરેલી છે DO માં. ના, એ જાહેરાત કરી હશે પણ અમે કાંઈ એમાં એડમિશન આપ્યા નથી, કોઈને પ્રવેશ નથી દીધું. અમે હેતુ એ હતો કે કદાચ થોડુંક અમારું એમ કે સારું દેખાય, એમ બીજું કાંઈ નથી, મંજૂરી મળી જાય તો અમે આગળ ભણાવી શકીએ એમ નથી યોગ્ય, એ થોડીક ઓલું છે પણ ટૂંકમાં ગેરકાયદેસર છે નહીં કોઈ જાતનું. જાગૃત નાગરિક તરીકે એક વ્યક્તિએ ફરિયાદ કરેલી છે કે ગોંડલ રોડ ઉપર ખોડિયાર પરાજય છે એની અંદર આવી એક શાળા ચાલુ છે. એ બાબતે અત્યારે હાલ અમારા વર્ગ 2ના અધિકારી તપાસ અર્થે ત્યાં ગયેલા છે. ફરિયાદ એવી છે કે 9-10 સુધીની જે શાળા છે એ માન્યતા વગરની અને ગેરકાયદેસર ચાલે છે, ડમી સ્કૂલ ચાલે છે. તપાસનો વિષય છે કે એની પાસે કેટલા ધોરણની માન્યતા છે, કયા વિષયની માન્યતા છે અને કયા વર્ષની મંજૂરી છે. આ એક તપાસનો વિષય છે. તપાસ અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પહેલાં ભણાવતા હતા, અત્યારે નથી ભણાવતા એવું જો મારી પાસે લેખિત એમનું નિવેદન આવશે તો એની ઉપર વિનિયમની જોગવાઈ અનુસારની આગળની કાર્યવાહી કરીશું. અને એની અંદર જો અત્યારે પણ ચાલુ હશે અને જો મંજૂરી નહીં હોય 9માં 10માંની તો વિનિયમની જે જોગવાઈઓ છે એ અનુસાર એની સામે કાર્યવાહી કરવામાં આવશે. મંજૂરીની અપેક્ષા એ એમ માર્યા હોય જુદી વસ્તુ છે, બાકી કાયદેસર મારી શકાતા નથી. એના માટે અમે એને નોટિસ પણ પાઠવીશું. જો વિદ્યાર્થીઓ નહીં ભણતા હોય અત્યારે હાલ તો હાલની સ્થિતિ અમે એ રીતે પ્રિડિક્ટ કરીશું. એમના નિવેદનમાં અને કોઈ પણ રીતે એવું સાબિત થશે કે અગાઉ ભણતા હતા તો પણ અમે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું. અત્યારે હાલ પ્રાથમિક તપાસ હોય 2 અધિકારીને મોકલવામાં આવેલા છે. સંચાલક અને આચાર્યના નિવેદનો અત્યારે હાલ લેવામાં આવશે. હાલ તો આ પ્રકારનો કિસ્સો અત્યારે પ્રકાશમાં આવતા ચકચાર મચી ગયો છે અને રાજકોટની અંદર મધુવન સ્કૂલને લઈ અને 9 અને 10 ધોરણને લઈને શું શું ચર્ચાઓ છે, શું તપાસ થશે અને કઈ રીતના આ સ્કૂલને મંજૂરી વગર ચાલવામાં આવી રહી છે તેને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ ગયા છે. સમગ્ર મુદ્દાને લઈને તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને આ રિપોર્ટ અમને અમારા સંવાદદાતા રોનક મજીઠિયાએ મોકલેલો છે. સમગ્ર મુદ્દાને લઈને તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને મને આપશો રજા. નમસ્કાર.